સો ઇન ટુડેઝ પ્રેક્ટિકલ વી આર ગોઈંગ ટુ લર્ન ધી લિનિયર મેઝરમેન્ટ વિથ વર્નિયર કેલીપર એટલે આજે આપણે વર્નિયર કેલીપરનો ઉપયોગ કરીને પ્રેક્ટિકલી કેવી રીતે ડાયમેન્શન માપી શકાય એ ચેક કરીશું હવે વર્નિયર કેલિપર ત્રણ પ્રકારના હોય છે ઇન્ડસ્ટ્રીમાં એક છે ડાયલવાળું તમે ફિગરમાં જોઈ શકો છો ડાયલવાળું કેમ છે કે સીધે સીધું આપણે રીડિંગ લઈ શકીએ છીએ ડિજિટલ હોય છે એનાથી પણ ક્વિક રીડિંગ આપે કારણ કે ડિજિટલ છે આપણને ખબર છે કે જેવું તમે એને ખેંચશો તો ઓટોમેટિકલી શું થશે રીડિંગ તમને મળી જશે અને સાથે આપણે ક્લાસિકલ જે વર્નિર કેલી પર યુઝ કરીએ કે જેમાં આપણે શું કરવાનું છે ગ્રેજ્યુએશન મેચ કરવાનું હોય છે સો બેઝિકલી યુ કેન સે ધ ઇટ ઇટ ઇઝ યુઝ ફોર લિનિયર મેજરમેન્ટ ઓફ લેન્સ ડાયામીટર હાઈટ એન્ડ થિકનેસીસ એટલે કે વર્નિયર કેલી પરનો ઉપયોગ શું છે કે લંબાઈવાળા માપ માપવા માટેનો ઉપયોગ થાય છે એ ડાયામીટર હોઈ શકે હાઈટ હોઈ શકે કે જાડાઈ હોઈ શકે આ બધા જે નામ છે આપણે એને માપીએ ત્યારે એનું યુનિટ શું હોય છે મિલીમીટર એટલે કે લિનિયર યુનિટ યુઝ કરીએ છીએ એટલે એ બધાને શું કહેવાય લેન્થ મેજરમેન્ટ કહેવાય અથવા લિનિયર મેજરમેન્ટ કહેવાય નવ વર્નિયર કેલિપરના પાછી વેરાયટી છે કે ભાઈ કેલિપર છે વર્નિયર કેલિપર આવે છે એ સિવાય વર્નિયર હાઈટ ગેજ આવે છે આપણે સવારે લેક્ચરમાં જોયું એ સિવાય ડેપ ગેજ પણ આવે છે માઇક્રોમીટર પણ છે અને ડાલ ઇન્ડિકેટર પણ હોય છે તો આ બધા ડિવાઇસથી તમે લિનિયર મેઝરમેન્ટ કરી શકો છો હવે એમાં સૌથી વધારે જે ઉપયોગ થાય છે ઇન્ડસ્ટ્રીમાં એ વર્નિયર કેલીપર પોતે છે ઓકે એ પ્રિસાઇઝ ઇન્સ્ટ્રુમેન્ટ છે અને ડાયરેક્ટ ટાઈપનું મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે પ્રિસાઇઝ એટલે કે એનું જે નાનામાં નાનું માપ છે એ ડોટ ઝીરો ટુ મિલીમીટર છે હું આવું પણ બોલી શકું કે ભાઈ પંદર ઝીરો ચાર તો આ પણ માપી શકાય તો ડોટ પછીના બે આંકડાનું શું છે પ્રિસિઝન લેવલ છે અને ડાયરેક્ટ છે એટલા માટે ડાયરેક્ટ મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કીધું છે કે એ સ્કેલ ઉપર સીધે સીધું આપણે રીડિંગ લઈ શકીએ છીએ એના ઉપર ગ્રેજ્યુએશન આપેલા છે એટલે કે ડાયરેક્ટ મેઝરમેન્ટ થાય છે ઓકે નાઉ લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધી કન્સેપ્ટ ઓફ લિનિયર મેજરમેન્ટ્સ મેઝરિંગ અનનોન લેન્થ બાય કમ્પેરિંગ વિથ ધ નોન લેન્થ તમે માપી ક્યારે શકો કે માની લો કે ટેબલની લંબાઈ મારે માપી છે તો તમારી પાસે સ્કેલ હોવો જોઈએ ફૂટપટ્ટી હોવી જોઈએ સ્કેલ પોતે શું છે એક ડિવાઇસ છે મેજરિંગ ડિવાઇસ છે જેના ઉપર કાપા ઓલરેડી પાડેલા છે હવે જે કાપા જે છે એ જાણીતી લંબાઈના છે એટલે એમ કહી શકાય કે એ જાણીતી લંબાઈ એટલે કે નોન લેન્થ ઓકે એને શું કહેવાય નોન લેન્થ એને આપણે કોની સાથે કમ્પેર કરીએ છીએ અનનોન લેન્થ આ ફિગરમાં તમે જુઓ કે નીચે શું છે સ્કેલ આપેલો છે હવે આ બ્લોક છે મારે આની શું કરવી છે લંબાઈ માપી છે તો આપણે એને શું કરીએ છીએ શરૂઆત ઝીરો ઝીરોથી સેટિંગ કરીએ છીએ તો અહીંથી એની એક જે એજ છે એની સાથે મેચ કરાવી દઈએ છીએ જેથી આપણે લંબાઈ માપી શકીએ જેમ જેમ આગળ જઈશું ત્યાં સુધી આપણે ખબર પડશે કે ભાઈ આ જે એની જે એન્ડ પોર્શન છે બ્લોકનો એ આપણે આ કાપા સાથે શું થઈ જાય મેચ થઈ જાય છે મેચ થાય છે એટલે જ આપણે કહી શકીએ કે ભાઈ આ બ્લોકની લંબાઈ ટ્વેન્ટી વન મિલીમીટર છે સો હી આર વી આર કમ્પેરિંગ નોન લેન્થ એટલે કે આ સ્કેલની જે લેન્થ છે એને અનનોન લેન્થ એટલે કે બ્લોકની જે અજાણી લંબાઈ છે એની સાથે શું કરીએ છીએ મેચ કરીએ છીએ આ રીતે જ લિનિયર મેઝરમેન્ટ થઈ શકે સો ટુ ફાઇન્ડ વ વેલ્યુ ઓફ અનનોન લેન્થ ગ્રેજ્યુએશન ઇઝ ઓલવેઝ મેચ તો તમે જો આ પ્રક્રિયામાં આપણે શું કર્યું કે લંબાઈ કાઢવા માટે છેવટે આપણે શું કર્યું કાપો મેચ કર્યો અને એ કાપો કયા માપનો છે એ આપણને ખબર છે ત્યારે જ આપણે એને શું કહી શકીએ ભાઈ આટલી લંબાઈનો બ્લોક છે સો સિમ્પલ કોન્સેપ્ટ ઇઝ ઇફ યુ વોન્ટ ટુ મેઝર એની લેન્થ ઓર ટુ હેવ એની લિનિયર મેજરમેન્ટ યુ મસ્ટ હેવ સિમ્પલી મેચિંગ ઓફ અ ગ્રેજ્યુએશન હવે આજે બીજી ફિગર છે તમે ધ્યાનથી જુઓ કે એલ આકારનો બ્લોક છે ઓકે એટલે કે લિનિયર મેજરમેન્ટ કરવું હોય તો અનનોન અજાણી લંબાઈને જાણીતી લંબાઈ સાથે મેચ કરવાની હોય છે હવે જો કાપો મેચ ન થાય આ સેકન્ડ ફિગર શું દર્શાવે છે કે ભાઈ ગ્રેજ્યુએશન મેચ થતું નથી તો આ બ્લોકની લંબાઈ આપણે માપી શકીશું નહીં તો લિનિયર મેજરમેન્ટનો કન્સેપ્ટ સિમ્પલ છે કે યુ હેવ ટુ મેચ ધ ગ્રેજ્યુએશન જો મેચિંગ નથી થતું તો તમે એની લંબાઈ માપી શકશો નહીં એવી રીતે એક બીજી ત્રીજી ફિગરમાં પણ ઉદાહરણ આપી છે કે એની ઊંચાઈ આપણે માપવા જઈએ છીએ તો આ આપણો રેફરન્સ છે ઝીરો ઝીરો રાઈટ ત્યાંથી ઊંચાઈ માપવા પ્રયત્ન કર્યો પણ અહીંયા કાપો મેચ થતો નથી દેટ ઇઝ બિટવીન ધીસ ગ્રેજ્યુએશન એન્ડ ધીસ ગ્રેજ્યુએશન કે દસ એમ એમ અને અગિયારની વચ્ચે છે તો આ લંબાઈ આપણે બોલી શકીએ નહીં ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે ભાઈ જાતે જ નક્કી કરી દે છે ભાઈ ચાલો ને અડધ સુધી છે સો લેટ ઇટ બી ટેન પોઈન્ટ ફાઇવ નહીં આપણે એવું ના કરી શકીએ જાતે નિર્ણય ના લઈ શકીએ કાપો મેચ થાય તો જ રીડિંગ બોલી શકાય અથવા મેજર કરી શકાય સો ધીસ ઇઝ સિમ્પલ કોન્સેપ્ટ ઓફ મેજરમેન્ટ આટલું યાદ રાખવાનું છે લેટ્સ ટ્રાય ટુ આઇડેન્ટિફાઈ વેરિયસ પાર્ટસ ઓફ વર્નિય કેલિપર તો સૌથી પહેલાં જે આ વન લખેલું છે ધેટ ઇઝ જોસ જોસ ફોર એક્સટર્નલ મેઝરમેન્ટ એટલે કે બહારના માપ માપમાં હોય એક્સટર્નલ મેજરમેન્ટ રાઈટ ધારો કે પાઇપ છે તેનો મારે ડાયમીટર માપવો હોય તો ડાયમીટર બહારનો હોય શકે ને અંદરનો હોય શકે જો અંદરનો માપો હોય તો એના માટે શું કરવાનું છે આ ઇન્ટરનલ જોસ વાપરવાના છે રાઈટ સો ધીસ જોસ જોસ ફોર ઇન્ટરનલ મેઝરમેન્ટ એટલે અંદરનો ડાયામીટર અંદરની બે વસ્તુ બે સપાટી વચ્ચેની પોઢાઈ હોય એ આપવું હોય તો એના માટે તમારે શું કરવું પડે આ જોઝનો ઉપયોગ કરવો પડશે હવે તમે અહીંયા ધ્યાનથી જુઓ કે જોઝની અંદર કન્સ્ટ્રક્શન જુઓ કે આટલો ભાગ કેમ આમ ખાંચાવાળો છે ટેપર હોય છે અને આ ભાગ કેવો હોય છે થ્રી ડાયમેન્શનમાં આવું આવું દેખાય તમને રાઈટ તો એમ કહી શકાય કે આ જે પોર્શન છે કે ઘણી જગ્યાએ કેવો ડાયામીટર હોય સ્ટેપ્ડ ડાયામીટર હોય સ્ટેપ્ડ એટલે તમને સમજાવું ફિગર દોરીને કે વચ્ચે એક નાનો ભાગ હોય પછી ફરી પાછો શું આવે ડમ્બેલ્સ જેવો મોટો ભાગ આવે રાઈટ તો એ વખતે આ ખાંચાવાળો ડાયામીટર માપો હોય તો આ જે પોર્શન છે એનો ઉપયોગ કરવાનો એ પોતે ટેપર છે પટલો છે એટલે તમે એ અંદર જઈ શકે અને આ સપાટીને શું કરી શકે ટચ કરી શકે સો દેટ્સ વાય ધીસ પોર્શન ઇઝ યુઝ ફોર સચ મેજરમેન્ટ રિસેસ્ટ મેજરમેન્ટ એ સિવાય ફ્લેટ સરફેસીસ હોય માની કોઈ પ્લેટ છે એની જાડાઈ તમારે માપી છે તો આ સરફેસ વચ્ચે તમારે શું કરવાની છે ગ્રીપ કરવાની છે હવે સિક્સ નંબરનું પાર્ટ છે એ શું છે વર્નિયર સ્કેલ છે પોતે એ શું છે વર્નિયર સ્કેલ છે રાઈટ આ એટ છે શું છે થમ ગ્રીપ છે કે અંગૂઠાથી આપણે શું કરી શકીએ છીએ એને જે મૂવેબલ જોસ છે એને ખસેડી શકીએ છીએ અને સાત નંબરનું જે સ્કેલ છે એ ઇંચની અંદર છે એ વર્નિયર સ્કેલ છે પણ શેમાં છે ઇંચમાં છે પાંચ નંબરનું જે છે એને શું કહેવાય મેઇન સ્કેલ હવે જનરલી જે વર્નિકલિપર આવે છે એ મેટ્રિકનો પણ સ્કેલ હોય છે એના ઉપર અને ઇંચમાં પણ હોય છે એટલે બે રીતે એનો તમે ઉપયોગ કરી શકો છો આ જે થર્ડ નંબરનો પાર્ટ છે એને કહેવાય બ્લેડ ઓકે ઇટ ઇઝ યુઝ ફોર ડેફ્થ મેજરમેન્ટ ઇટ ઇઝ યુઝ ફોર ડેફ્થ મેજરમેન્ટ ઓકે સો ધીઝ આર ધ મેજર પાર્ટ્સ ઓફ વર્ની કેલીપર સો વર્નિકલિપરથી એક્સટર્નલ ઇન્ટર્નલ અને ડેફ્થ મેજરમેન્ટ કરી શકાય છે નવ સ્ટેપ્સ ઓફ મેજરમેન્ટ્સ તો સૌથી પહેલાં શું કરવાનું છે ફાઇન્ડ ધ ડિસ્કાઉન્ટ ઓફ મેઝરિંગ ડિવાઇસ એ આપણને ખબર છે વી ઓલરેડી લર્ન ઇન થિયરી તો વર્નિયર કેલિપરની જે ડિસ્કાઉન્ટ છે એ કેટલી છે ડોટ ઝીરો ટુ મિલીમીટર ઓકે ના બિફોર યુ બિગિન યુ મસ્ટ ફાઇન્ડ ધ ઝીરો એરર એ પણ આપણે જોયું ક્લાસ થિયરી ક્લાસમાં કે ઝીરો એરર શું હોય પોઝિટિવ એરર શું હોય અને નેગેટિવ એરર શું હોય જો વર્નિયર કેલિપરને આપણે ક્લોઝ કરી દઈએ તો વર્નિયરનો ઝીરો અને માઇક્રો આપણે જે મેઇન સ્કેલનો ઝીરો છે જો મેચ થઈ જાય જસ્ટ લાઇક ધીસ આ મેઇન સ્કેલનો ઝીરો અને વર્ની હત એમ કે એની એમાં કોઈ એરર નથી ઇટ હેઝ ઝીરો એરર પણ માની લઈએ કે કોઈ કારણસર એ ઝીરો જમણી બાજુ છે અને એ કાપો જો મેચ ફાઇન કરો અને આપણને ખાવું પડી ત્રણ નંબરનો કાપો છે ત્રણ ગુણ્યા બે ડોટ ઝીરો ટુ એટલે ડોટ ઝીરો સિક્સ રાઈટ તો ઝીરો સિક્સ મિલીમીટર શું છે પોઝિટિવ એરર છે તો એ જ ઝીરો જો ડાબી બાજુ હોય તો એને શું કહેવાય નેગેટિવ એરર કહેવાય નાઉ ધીસ ટાઇપ્સ ઓફ એરર વી ઓલરેડી હેવ સીન ઇન થિયરી ક્લાસીસ રાઈટ પછી એ શું કરવાનું છે વર્કપીસને પ્રોપરલી હોલ્ડ કરવાનું છે ઓકે અને પેરાલેક્સ એરર ના આવે એ રીતે આપણે એની રીડિંગ લેવાનું છે રીડિંગ લેવા માટે આપણને ખબર છે કે ભાઈ મેઇન સ્કેલું રીડિંગ પહેલાં ખબર હોવી જોઈએ ચેક કરવાનું કે સ્કેલ ઉપર ક્યાં અટકેલો છે વર્નિય સ્કેલનો ઝીરો પછી કયો કાપો મેચ થાય છે અને એને આપણે શું કરીએ છીએ ડિસ્કાઉન્ટ જોડે મલ્ટિપ્લાય કરીને સ્કેલ રીડિંગમાં એડ કરીએ છીએ હવે સૌથી મોટો મારો પ્રશ્ન એ છે વાય ટુ મેચ ધ ગ્રેજ્યુએશન્સ રાઇટ કે વર્નિયર કેલિપરનું રીડિંગ લેતી વખતે આપણે શું કરીએ છીએ મેચ કરીએ છીએ મેચિંગ ઓફ ગ્રેજ્યુએશન તો સૌથી મોટો પ્રશ્ન હું પૂછું કે આ મેચ કેમ કરવાનું ઓકે મેચ ના કરીએ તો ના ચાલે મેચ કરવાથી શું મેથેમેટિક્સ મેજિક થાય છે અને વર્નિયરનું માપ કેવી રીતે મળે છે તો એ સમજાવવા માટે હું તમને એક ઉદાહરણ આપીશ રાઇટ એક આ ટાઇલ્સ છે તમારે મને જવાબ આપવાનો છે રાઈટ આ ટાઇલ્સનું માપ કેટલું છે એમ કહી શકે ભાઈ એક મીટર છે ઓકે હવે આવી ટાઇલ્સ છે એવી મારી પાસે પાંચ છે બરાબર છે કેટલી છે પાંચ છે તો પાંચ થઈ તેનો મતલબ શું થાય કે ટોટલ લેન્થ કેટલી થાય ફાઈવ મીટર્સ વેરી સિમ્પલ લોજિક બરાબર ને જો એક ટાઇલ હોય એની સોરી અહીંયા મેં ખોટું લખ્યું છે ઇટ હેઝ ટુ બી મીટર ઓકે એક મીટર છે તો પાંચ ટાઇલ્સ જોડે જોડે મૂકીએ એકબીજા સાથે તો ટોટલ લંબાઈ કેટલી થાય પાંચ મીટર ઓકે હવે મારી પાસે આ જે ટાઇલ્સ છે હવે હું મારે શું કરવું છે રૂમની અંદર ફ્લોરિંગ કરવું છે શું કરવું છે ફ્લોરિંગ હવે ફ્લોરિંગ કરવા બેઠો તો એ રૂમ છે એ મારો અઢી મીટરનો છે કેટલો છે ટુ પોઈન્ટ ફાઈવ મીટરનો કેટલો છે ટુ પોઈન્ટ ફાઈવ મીટરનો હવે ટાઇલ્સ લગાવવાનું શરૂ કર્યું તો એક મીટરની એક આવી ગઈ બીજા મીટરની બીજી આવી ગઈ હવે ત્રીજી જે છે એને શું કરવા પડશે એને અડધી કરવી પડશે પોઈન્ટ ફાઇવ મીટરની લગાવવી પડશે તો આપણે એમ કહી શકીએ કે મેઝરમેન્ટથી આપણે એટલી ખબર પડી કે એક ટાઇલ્સ આખી જોઈશે બીજી પણ આખી જોઈશે પણ ત્રીજી છે એ અડધી કરવી પડશે રાઇટ તો આપણને એટલી ખબર પડી કે અહીંયા આપણે હાફ કરવી પડે હવે હાફ કરવી છે તો આપણે શું કરીશું કે એની ટોટલ લંબાઈને આપણે મેઝર કરવા પ્રયત્ન કરીશું અને જ્યાં ફિફ્ટી સેન્ટીમીટર થતું હશે ત્યાં આપણે કાપો મેચ કરીને એ ભાગને શું કરીશું સ્ક્રાઇબ કરીને એટલી ટાઇલ્સ કટ કરી દઈશું અને ત્યાં શું કરીશું ફ્લોરિંગ કરીશું હવે ધારો કે એવું કોઈ માપ આવ્યું કે રૂમની લંબાઈ ભલે ટુ પોઈન્ટ ફાઇવ અઢી મીટર આપણે લખેલી છે રાઈટ ઇટ ઇઝ રિટર્ન એઝ ટુ પોઈન્ટ ફાઇવ મીટર પણ જ્યારે ટાઇલ્સ લગાવવા ગયા અને રૂમનું ખરેખર શું કર્યું જે કડ્યું હતું એને ભૂલ કરી તો હવે એકચ્યુઅલ શું થઈ કે રૂમની સાઈઝ છે ટુ પોઈન્ટ સિક્સ મીટર છે ટુ સિક્સ મીટર નીકળી રાઈટ હવે ટુ પોઈન્ટ સિક્સ ફાઇવ મીટર નીકળી હવે આ તો બે ડિજીટનું પ્રિસિઝન થયું તો નોર્મલ જે સ્કેલ આવે છે કડિયાનો એની અંદર તો પાછળનો જે સેકન્ડ ડિજિટ છે એ બધું તો આવતું નથી તો હવે આ ટાઇલ્સનું કરવાનું શું તો આવી એક્ઝેક્ટ ટુ પોઈન્ટ સિક્સ મીટરની ટાઇલ્સ કટ કરી શકાય નહીં કેમ કે નોર્મલ સ્કેલની અંદર 0.5 ફાઇવ પછીનું ગ્રેજ્યુએશન હોતું નથી એટલા માટે કહ્યું કે જો આ માપની ટાઇલ્સમાં આપણે કટ કરવી હોય તો આ ગ્રેજ્યુએશન હોવા જોઈએ હવે વર્નિયર કેલીપરની વાત કરીએ કે ભાઈ વર્નિયર કેલીપરમાં આપણે કાપો મેચ કરીએ છીએ તો શું મેજિક થાય છે શું મેથેમેટિકલી લોજિક દોડે છે તો આપણને માપ મળે છે હવે એનું હું તમને ડિટેલમાં સમજાવું માની લઈએ કે એક આ લાઇન છે આ મીન સ્કેલનો ઝીરો છે રાઈટ પછી આ શું છે વન એમ એમ ટુ એમ એમ થ્રી એમ એમ ફોર એમ એમ અને ફાઈવ એમ એમ ઓકે હવે વર્નિય સ્કેલનો જીરો અહીંયા છે પછી એક બે ત્રણ ચાર અને પાંચ છ સાત આ આઠ નવ દસ અગિયાર ઓકે આ રીતે કાપા આપણે દોરેલા છે હવે આપણે કહી શકીએ કે મેઇન સ્કેલનું રીડિંગ કેટલું છે ઓલરેડી એક તો છે જ પણ જે વર્નીનો જીરો છે એક અને બેની વચ્ચે છે હું એને વધારે મોટું કરું છું રાઈટ સો ધીસ ઇઝ વન એમ એમ એન્ડ ધીસ ઇઝ ટુ એમ એમ ઓકે તો એની વચ્ચે અહીંયા છે વર્નિયરનો ઝીરો આપણો બરાબર તો વન એમ એમ તો મેઇન સ્કેલનું રીડિંગ આપણને ખબર છે મારે જો આટલું રીડિંગ મને મળી જાય તો એ મેઇન સ્કેલના રીડિંગની અંદર હું એડ કરી શકું જેથી કરીને મને આખું વર્નિયરનું રીડિંગ મળી જાય સિમ્પલ કોન્સેપ્ટ છે લિનિયર મેજરમેન્ટનો તો મને આ ડિસ્ટન્સ જોઈએ છે તો આ ડિસ્ટન્સ કેટલું છે તો કે આટલું છે કેટલું છે આટલું છે પણ અહીંયા પૂરું થાય છે તો મારે અહીંયા માપવું છે તો અહીંયા હું ઊભો રહું ગ્રેજ્યુએશનનું વેલ્યુ કેટલું એ મને ખબર હોવી જોઈએ પણ મેઇન સ્કેલ ઉપર તો નાનામાં નાનો કાપો કેટલો છે એક એમએમનો છે અને પછી સીધો સીધો શું એડ કરશું તો બે એમએમ વચ્ચે કોઈ છે નહીં તો આ ડિસ્ટન્સ કેટલું તો મારે શું કરવું પડે કે એક અને બે એમએમ વચ્ચે જે ડિસ્ટન્સ છે એના સરખા ભાગ કરવા પડે નાના ભાગ કરવા પડે તો ડિસ્કાઉન્ટમાં આપણે શીખ્યા હતા કે ભાઈ વન બાય ફિફ્ટી કે ભાઈ મેઇન સ્કેલનો એક એમએમ અને ડિવાઇડ બાય ધ વર્નિયર સ્કેલના પચાસ કાપા રાઇટ સો દેટ ગિવ્સ યુ ડોટ ઝીરો ટુ મિલીમીટર હવે આનો અર્થ સમજો કે એક મિલીમીટરના પચાસ ભાગ તો વર્નિયર સ્કેલ જે આપણે છે વર્નિયરનો જે સ્કેલના પચાસ કાપા શું કરે છે ઇન ડાયરેક્ટલી એક એમ એમને પચાસ ભાગમાં વહેંચે છે રાઈટ જે દેખાતા નથી ઇઝ નોટ વિઝિબલ કારણ કે પોતે છે નાનું છે કોઈનો સાઉન્ડ આવે છે પ્લીઝ ટર્ન ઓફ પ્લીઝ ટર્ન ઓફ યોર માઇક્રોફોન થેન્ક યુ તો વર્નિયરના જે પચાસ કાપા છે એ શું કરે છે મેઇન સ્કેલના એક મિલીમીટરની જે ગેપ છે એને પચાસ સરખા ભાગમાં વહેંચી દે છે સમજો વહેંચી દે છે એટલે જે દેખી શકાતું નથી પણ છતાં પણ એના શું છે પચાસ ભાગ છે હવે આપણે શું કરીશું વર્નિયરનો ધારો કે ઝીરો અહીંયા આવ્યો અને કોઈ કાપો મેચ થયો એનો મતલબ શું થયો કે અહીંયા કાપો ધારો કે મેચ થયો છે તો એનો મતલબ એવો થાય કે જે કાપો મેચ થાય સાત નંબરનો આઠ નંબરનો તો આઠ નંબરની આગળના એકથી સાત કાપા મેચ નથી થયા તો એકથી સાત કયા કહેવાય આ કહેવાય કયા કહેવાય એકથી સાત કે જેનું આપણને રીડિંગ લેવાનું છે રાઈટ તો એકથી સાત કાપા પણ શું મેચ નથી થતા અને આઠમો મેચ થયો મતલબ આ જે સાત કાપા છે એનું એક કાપાનું વેલ્યુ આપણને શું છે ખબર છે ડોટ ઝીરો ટુ હવે આઠમો મેચ થયો તો આપણે શું કરીએ છીએ એને ગુણાકાર કરીએ છીએ તો આ શું થાય પોઈન્ટ સોળ તો આ જે વધારાની જે લંબાઈ આપણે ટ્રાવેલ કરી છે જે વચ્ચે છે એક એમ ને બે એમ એમની વચ્ચે છે એનું માપ કેલું છે પોઈન્ટ સિક્સટીન છે તો વર્નિયર સ્કેલ એ મેઇન સ્કેલના એક એમ એમને પચાસ ભાગ ભાગમાં વહેંચે છે ઇન ડાયરેક્ટલી જે ફિઝિકલી નથી થતું પણ મેથેમેટિકલી થાય છે જ્યારે પણ તમે કાપો મેચ કરશો લેટ સી ઓવર હિયર રાઈટ તમે જ્યારે કાપો અહીંયા મેચ કરો છો એનો મતલબ શું થાય કે આ કાપો મેચ થયો તો આગળના ના થયા તો એનો મતલબ એવો કે આપણે એટલા ચાલ્યા પછી મેચ થયા તો જેટલા મેચ નથી થયા એની આપણે સંખ્યા ગણીએ છીએ અને આ ધારો કે નવ નંબરનો મેચ થયો ફોર એક્ઝામ્પલ તો ડોટ ઝીરો ટુ ડિસ્કાઉન્ટ છે અને નવ નંબર કેમ કે નવ ચાલ્યા પછી આઠ ચાલ્યા પછી નવમો મેચ થયો એટલે કે આટલું ડિસ્ટન્સ કવર કર્યું અને પછી આપણને મેચિંગ મળ્યું સો ધીસ મચ ડિસ્ટન્સ વી આર એડિંગ ઇન મેઇન સ્કેલ એટલા માટે આપણે શું કરીએ છીએ ગ્રેજ્યુએશન મેચ કરીએ છીએ જો મેચ નહીં કરીએ તો આપણને લિનિયર ડિસ્ટન્સ મળશે જ નહીં તો વર્નિયર કેલિપરની મદદથી આપણે શું કરીએ છીએ ડિસ્કાઉન્ટનું જે કન્સેપ્ટ છે એ બહુ સિમ્પલ છે કે એક ભાગ્યા પચાસનું અર્થ શું થાય કે મેઇન સ્કેલના એક મિલીમીટરને આપણે પચાસ ભાગમાં વેચીએ છીએ હું અહીંયા એક એમએમ લખું છું અહીંયા બે એમ રાઈટ તો ફિઝિકલી તો આ અત્યારે મોટું દેખાય છે પણ એને પચાસ ભાગ તમે સમજો તો કેટલા થાય કે દરેક ભાગનું વેલ્યુ કેટલી હોય દોઢ ઝીરો ટુ હોય હવે દોઢ ઝીરો ટુને પચાસ વખત તમે સરવાળો કરો તો શું થશે એક એમએમ જ થશે હવે ગમે તે કાપો મેચ થઈ જાય પચાસમાંથી ધારો કે પચીસમાં કાપો મેચ થાય તો પચીસ ગુણ્યા પચાસ તો પોઈન્ટ તો કે એ માપ કેટલું થયું દોઢ એમ એમ તો આટલું શું થયું આપણે આગળ આવ્યા પોઈન્ટ ફાઈવ તો એક એમ આપણને ખબર હતું મીન્સ કેલું રીડિંગ અને પોઈન્ટ ફાઇવ આપણે શોધી કાઢ્યું વર્નિય પરથી અને એને આપણે એડ કર્યું સો ધીસ ઇઝ વાય વી મેચ ધ ગ્રેજ્યુએશન ઇન વર્નિયર કેલીપર આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર ટુ યુ હવે આપણે થોડું રીડિંગ લઈએ અને ટેસ્ટ કરીએ તો રીડિંગ લેતા પહેલાં સૌથી પહેલાં શું કરવું પડશે કે વર્નિયર કેલીપરનો જે ઝીરો છે એને તમારે શું કરવું પડે મેચ કરવો પડે મેચ કરવાથી તમને શું ખબર પડશે કે એરર છે કે નહીં રાઈટ આ જે એરર છે એ તમને ત્યાંથી ખબર પડે ઝીરો ઝીરો છે ક્લિયર અહીંયા કોઈ એરર નથી આ ફિગર ઉપરથી ખબર પડે કે આ વર્નિયરમાં એરર નથી જો પોઝિટિવ હોય તો આ ઝીરો જમણી બાજુ જાય જો નેગેટિવ હોય તો વર્નિયરનો વર્નિયરનો ઝીરો છે ડાબી બાજુ જાય તો કેટલો કાપો મેચ થાય છે એ પ્રમાણે આપણે એની એરર કાઢી શકીએ ને વી ઓલરેડી હેવ સીન ઇન થિયરી ક્લાસીસ રાઈટ તો સૌથી પહેલું આપણે રીડિંગ જોઈએ વન પોઈન્ટ સિક્સ આપી દીધું છે પણ વન પોઈન્ટ સિક્સ આવ્યું કેવી રીતે લેટ્સ ફાઇન્ડ ઇટ ઓકે તો સૌથી પહેલાં તમે અહીંયા જુઓ કે રીડિંગ લેવું હોય તો મેન સ્કેલ રીડિંગ કેટલું છે એમએસ રીડિંગ કેટલું છે તો કે ભાઈ વન એમ કેવી રીતે કહી શક્યો કારણ કે વર્ણિયનો જીરો એ એક અને બેની વચ્ચે છે કોની વચ્ચે છે એક અને બેની વચ્ચે છે તો એક તો ઓલરેડી છે જ હવે આ એક અને બેની વચ્ચે કેટલો આગળ આવ્યો હું અહીંયા દોરું છું આ મેન સ્કેલનો કાપો અને વર્ણિયનો જીરો ઓકે ધીસ ઇઝ વન એન્ડ ધીસ ઇઝ ટુ તો મારે આ ડિસ્ટન્સ ફાઇન કરવું છે એ ફાઇન કરવા માટે શું કરવું પડે આની વચ્ચે કેટલા પચાસ કાપા છે તો પચાસમાંથી કયો કાપો મેચ થયો એ આપણે આ સ્કેલ ઉપરથી શોધીએ છીએ રાઇટ તો એ સ્કેલમાં આપણે શોધી કે અહીંયા વન પોઈન્ટ સિક્સ છે તો કયો કાપો મેચ થયો છે ડિવાઈડ બાય ટુ કરો તો ત્રીસ નંબરનો તો પાંચ દસ પંદર વીસ પચીસ અને ત્રીસ તો તમે ધ્યાનથી જુઓ કે આજે છ નંબરનો કાપો કેવો છે મેચ થયેલો છે રાઈટ સો ધીસ ઇઝ ધ રીડિંગ સો વન પ્લસ ડિસ્કાઉન્ટ ઇન ટુ મેચિંગ ગ્રેજ્યુએશન થર્ટી ઇઝ ઇક્વલ ટુ વન પોઈન્ટ સિક્સ ઝીરો તો કે એક એમ પછી બે એમ એમનું જે ડિસ્ટન્સ છે કે એક એમ પછી આપણે કેટલું નીકળ્યા પોઈન્ટ સિક્સ એમ રાઇટ તો એક એમ છે અને બે એમ તો આપણે આ જે વર્નિયર માપ છે એ મેન સ્કેલમાં એડ કર્યું એટલે આપણને મળી ગયું વન પોઈન્ટ સિક્સ ઓકે ફરીથી આપણે બીજું એક જોઈએ અને આપણું જે એક્સપિરિયન્સ છે મેજરમેન્ટનો કન્સેપ્ટનો આપણે સ્ટ્રેન્થન કરીએ નાઉ સી ધ રીડિંગ ઇઝ હાઉ મચ ઇટ ઇઝ ફાઇવ પોઈન્ટ ફોર એમ એમ હાઉ ઇટ કમ્સ રાઇટ તો સૌથી પહેલાં ધ્યાનથી જુઓ કે ભાઈ મેઇન સ્કેલ રીડિંગ કેટલું છે કે વરનીનો ઝીરો ક્યાં અટકેલો છે મેઇન્ સ્કેલ ઉપર કે ભાઈ પાંચ એમ એમ કવર કરી ચૂક્યો છે પાંચ અને છની વચ્ચે છે તો એમ કહી શકીએ કે મેઇન સ્કેલ રીડિંગ શું છે ફાઇવ એમ એમ પ્લસ લિસ્કાઉન્ટ આપણને ખબર છે ડોટ ઝીરો ટુ હવે મેચિંગ ગ્રેજ્યુએશન કયો છે લેટ સી હવે આ સત્યાવીસ છે ભાગ્યા બે કરો ડોટ ઝીરો ટુ તો પણ મળી જાય કે સત્યાવીસ નંબરનું કાપું મેચ થશે તો દસ પંદર વીસ પચીસ ને સત્યાવીસ તો દિસ ઇઝ યોર મેચિંગ ગ્રેજ્યુએશન રાઇટ ધીસ ઇઝ યોર મેચિંગ ગ્રેજ્યુએશન તો આ જે સત્યાવીસ નંબરનો કાંપો છે એ મેચ થાય છે સો વી હેવ ટુ રાઇટ ટ્વેન્ટી સેવન ના ટોટલ રીડિંગ ઇઝ ફાઈવ પોઈન્ટ ફાઇવ ફોર મિલીમીટર એક વસ્તુ ધ્યાન રાખવાની જરૂર છે કે આપણે મેચિંગ ગ્રેજ્યુએશનની સંખ્યાને ડોટ ઝીરો ટુ વડે ગુણીએ છીએ ધેટ મીન્સ વર્નિયરના જે પણ માપ આવશે પાછળના ડોટ પછીના બે આંકડાના ડેસીમલના પ્રિસિઝન લેવલના એ હંમેશા બે સંખ્યાવાળા છે ફોર એક્ઝામ્પલ બાવન ચોપન છપ્પન પણ તેપન તમે ના માપી શકો એકી સંખ્યાનું માપ વર્નિયરથી તમે માપી શકશો નહીં પણ તમે માઇક્રોમીટરથી માપી શકશો માઇક્રોમીટરથી બંને પ્રકારના માપ માપી શકાય હવે તમારે બોલવાનું છે હું તમને પૂછું છું કે ભાઈ આ જે રીડિંગ છે રીડિંગ નંબર વન ઓકે તો એ કેટલું છે તો મેઇન સ્કેલનું રીડિંગ તમે વાંચો તો કેટલું છે દસ એમ એમ પંદર એમ એમ સોળ સત્તર અઢાર ને ઓગણીસ તેમ કહી શકાય ઓગણીસ ને વીસની વચ્ચે છે સો આઈ કેન સે ધ મેઇન સ્કેલ રીડિંગ ઇઝ નાઇન્ટીન મિલીમીટર ઓકે હવે વન ઇયરનું રીડિંગ લેવું છે તો કેટલું થાય તો ડિસ્કાઉન્ટ તો આપણને ખબર જ છે વન ઇયર કલીપરની ડોટ ઝીરો ટુ મિલીમીટર મલ્ટિપ્લાય બાય મેચિંગ ગ્રેજ્યુએશન તો મેચિંગ ગ્રેજ્યુએશન કયો થાય છે ધ્યાનથી જુઓ જો તમને દેખાતું હોય તો લેટ મી સી વિચ વન ઇઝ મેચિંગ આઈ થિંક ધીસ વન ઇઝ મેચિંગ રાઇટ તો આ જે છ પછીનો કાપો છું છે મેચ થાય છે રાઈટ તો છ પંચાત્રીસ ને એકત્રીસ રાઈટ તો એકત્રીસ નંબરનો કાપો મેચ થાય છે તો ટોટલ રીડિંગ કેટલું થશે આ બેનો સરવાળો કરીએ તો કેટલું થાય ટુ એન્ડ સિક્સ રાઈટ પોઈન્ટ સિક્સટી ટુ સો ટોટલ રીડિંગ ઇઝ નાઇન પોઈન્ટ સિક્સટી ટુ ઓકે નવ લેટ્સ ટ્રાય અનધર રીડિંગ ચલો હવે આ રીડિંગ કયું છે કોઈ કહી શકે મીન્સ કેલ રીડિંગ કેટલું છે आई होप यू आर एबल टू सी क्लियरली ऑन यूर मोबाइल डिवाइस मेन स्किल रीडिंग के कोई कही सके यास नाइस कौन है वेरी गुड आई एप्रिशिएट राइट सो इट इज थर्टीन द मेन स्किल रीडिंग इज थर्टीन राइट नाउ वॉट अबाउट द मैचिंग ग्रेजुएशन विच ग्रेजुएशन इज मैचिंग मे बी इट इज टू डिफिकल्ट फॉर यू टू सी ऑन मोबाइल डिवाइस लेट मी टेल यू इफ यू कैन रीड इट यू कैन टेल मी या इट इज ऑलमोस्ट यू कैन से दीस वन एज पर माइ रीडिंग हाँ सो आफ्टर सिक्स दि से ग्रेजुएसन इज मैचिंग सो सिक्स इंटू फाइव थर्टी एंड दीस इज थर्टी टू राइट सो थर्टी टू नंबर ऑफ ग्रेजुएसन इज मैचिंग सो यू कैन मल्टीप्लाय वट इज रीडिंग फोर एंड सिक्स सोट इज गोइंग टू बी पॉइंट सिक्सटी फोर सो एक्चुअल रीडिंग इज मीन्स के रीडिंग इन टू वन यीडिंग तोरुँ आटलू रीडिंग आयु है थर्टीन पॉइंट सिक्सटी फोर okay 13.64 uh, what is main scale reading yeah okay very good very good very good so it's a 14 right now what is matching graduation anybody if you can see clearly probably from my side yeah yeah yes yeah, this yes yes okay after it is 5 6 uh, probably it is how much uh 5, 6, 7 number, right? It is 7 number matching. So total is 14.14 .14 millimeter. are you able to follow me? Right? Yes, Okay. So this reading is 14.14 .14 millimeter. In this case, what is main scale reading? Yes, 14 again. Okay. Now, which is matching graduation? let's see 5 almost this one this one okay so 5 into 5 25 26 27 27 so this is 14.54 okay now tell me what is the reading what is main scale reading anybody

in this case nothing is completed we are starting from zero we haven't reached to the one so main scale reading is zero right now we have to match the uh, we have to match the matching graduation of vernier caliber. sorry vernier scale now what is that probably this one this one is matching okay this graduation is matching so 15 16 17 18 and 19 okay સો ઇટ ઇઝ પોઈન્ટ થર્ટીએટ મિલીમીટર ક્લિયર સો જસ્ટ ટ્રાય ટુ કન્ફર્મ ઇટ કે આપણું જે ગ્રેજ્યુએશન છે વર્ણિયરનો જે સ્કેલ છે એ ઝીરોને છોડી દીધું છે એક એમએમ કમ્પ્લીટ નથી થયું ઇટ ઇઝ ઇન બિટવીન બટ ઇટ ઇઝ હાઉ મચ ઇટ ઇઝ પોઈન્ટ થર્ટી એટ રાઇટ ઇટ ઇઝ વેરી ક્લિયર ધીસ ઇઝ ઝીરો ધીસ ઇઝ વન એમ એમ એન્ડ અવર ગ્રેજ્યુએશન ઇઝ ઓવર હિયર

વર્નિય કેલિપરની મદદથી આપણે ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ મેજરમેન્ટ કરવાનું છે સાથે સાથે શું કરવાનું છે ડેપ્થ મેજરમેન્ટ પણ કરવાનું છે હવે ડાયામીટર છે ધીસ ઇઝ યોર ડી વન ડાયામીટર ઓકે એન્ડ ધીસ ઇઝ યોર ડી ટુ ડાયામીટર સેમ બે ડેપ્થ આપણે મેજર કરવી છે સો ધીસ ગોઈંગ ટુ બી એચ વન એન્ડ ધીસ ગોઈંગ ટુ બી યોર એચ ટુ સિમિલરલી ફોર ઇન્ટરનલ મેજરમેન્ટ ધીસ ગોઈંગ ટુ બી યોર ડી વન

હવે ડેફ્થ મેજરમેન્ટ કરવાનું હોય તો શું કરવું પડશે આપણે કેવી રીતે કરી શકાય વેરી સિમ્પલ લેટ મી ગીવ યુ એન આઈડિયા તો વર્નિયનું જે મેઇન સ્કેલ છે એ આપણે આમ મૂકીશું ઓકે અને જે બ્લેડ છે આપણે એને નીકાળીશું બ્લેડને બહાર અને આ રીતે બ્લેડ આ રીતે ટચ થવી જોઈએ અને એનું રીડિંગ ક્યાં મળશે આપણે ઉપરની સાઈડે મળશે રાઈટ સો ધીસ ઇઝ યોર ડેપ્થ એચ વન સિમિલરલી આપણે વર્નિયર કેલી પર અહીંયા શું કરવું પડશે મેઇન સ્કેલ અહીંયા પૂટઅપ કરવો પડશે અને જે બ્લેડ છે એને શું કરવું પડશે બહાર નીકાળવું પડશે અને અહીંયા ટચ થવું જોઈએ હવે આ જે ડેપ્થ છે બીજી રીતે પણ મેજર કરી શકાય છે જે જોસ છે એ બેની વચ્ચે શું છે થિકનેસનો ડિફરન્સ છે એ થિકનેસનો ડિફરન્સ છે એને પણ તમે યુટિલાઇઝ કરી શકો છો મેઝર કરવા માટે વીલ સી પ્રેક્ટિકલી રાઇટ બટ યુ કેન યુઝ ધીસ બ્લેડ ટુ એપ્રોક્સિમેટ ધી ડેફ્થ મેઝરમેન્ટ્સ હવે ઇન્ટરનલ મેઝરમેન્ટ કરવું હોય તો શું કરવું પડશે આપણે જે ઇન્ટરનલ જોઝ હતા ઉપરની સાઈડના લાઇટ દિસ રાઈટ આવા જે જોઝ હતા વર્નિયર કેલીપરના લાઈક લાઇટ દીસ આ એક્સટર્નલ જોઝ તો આ જોસ તમે એક્સપાન્ડ કરો તો રીડિંગ અહીંથી મળશે તો આ જોસ તમારે ક્યાં કરવા પડે અહીંયા ટચ કરાવવા પડે અને પછી વર્નિયર શું કરવાનું વર્નિયરનો જે મૂવેબલ જોસ છે એને એક્સપાન્ડ કરવાનું જેથી અહીંયા ટચ થાય યુ હુ ટુ ટેક અ રીડિંગ રીડિંગ લેતા આપણને આવડે છે કે વી હેવ ટેકન મેની રીડિંગ્સ રાઈટ હવે રીડ કરતાં આવડે છે સેટ કરતા આવડે છે બધું ફાવે છે આપણને હવે હું તમને એક ક્વેશ્ચન પૂછું છું વી નો વોટ આર ધ પોસિબલ એરર્સ ઇન કેલી પર આપણે થિયરીમાં જોઈ ચૂક્યા છે આઈ ડોન્ટ આઈ એમ નોટ ગોઈંગ ટુ રિપીટ ઇટ પણ હું તમને પૂછું છું ટ્વેલ પોઈન્ટ સેવન્ટી ફોર ઓકે આ વર્નિયર રીડિંગ છે મારું તો આ રીડિંગની અંદર કયો કાપો મેચ થશે વિચ ગ્રેજ્યુએશન ઇઝ ગોઈંગ ટુ મેચ સો ટ્વેલ પ્લસ ડોટ ઝીરો ટુ એન્ડ વિચ ગ્રેજ્યુએશન કોઈ કહી શકશે યસ યુ હેવ ટુ ડિવાઈડ ધીસ ડિજિટ બાય ડોટ ઝીરો ટુ ઓર સિમ્પલી બાય ટુ ઓકે વન મોર થર્ટીન પોઈન્ટ સિક્સટીન વોટ ઇઝ ધીસ થર્ટીન પ્લસ ડોટ ઝીરો ટુ વિચ ઇઝ અ મેચિંગ ગ્રેજ્યુએશન એની બડી હા પોઇન્ટ સિક્સટીન લાવવા હોય તો કયો કાપો મેચ કરવો પડે એની બડી યસ વેરી ગુડ હવે તમને બધાને ખબર પડી ગઈ છે કે વર્ણિયલિપોનું રીડિંગ કેવી રીતે લેવાય છે શું એનો કન્સેપ્ટ છે વાય ડુ વી મેચ ધ ગ્રેજ્યુએશન ઇફ યુ ડુ નોટ મેચ અ ગ્રેજ્યુએશન વી નેવર ગોઈંગ ટુ ગેટ ધ લેન્થ ઓકે સો ધીસ ઇઝ વોટ ધ ટુ ડેઝ પ્રેક્ટિકલ કોઈને ડાઉટ હોય તો ક્વેશ્ચન રેઝ કરી શકે છે ફાઇનલી વી હેવ ટુ ટેક સમ પ્રિકોશન વાયલ યુઝિંગ ધ વર્નિ કલીપર વોટ આર ધોઝ રાઇટ તો સૌથી પહેલાં ને ધ રીઝન ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ વાય ડુ વી હેવ ટુ ટેક અ પ્રિકોશન ધીસ ઇઝ ટુ મિનિમાઇઝ ધ એરર ઇન મેઝરમેન્ટ કે મેઝરમેન્ટમાં એરર ના આવે એટલા માટે ધ્યાન રાખવું જરૂરી છે ધ લાઇન ઓફ મેજરમેન્ટ મસ્ટ કોન્સર્ટ વિથ ધ લાઇન ઓફ સ્કેલ એટલે કે મેજરમેન્ટની જે વાત છે કન્સેપ્ટ છે કે ભાઈ આ મારી લંબાઈ માપી છે તો એની જે લાઇન છે એને શું થવી જોઈએ મેચ થવી જોઈએ ઓકે જો મેચ નહીં થાય તો ગ્રેજ્યુએશન મેચ નહીં થાય તો રીડિંગ નહીં મળે વાઇલ મેઝરિંગ ધ આઉટસાઇડ ડાયામીટર પ્લેન જો મસ્ટ બી પરપેન્ડિક્યુલર ટુ ધ લાઇન ઓફ વર્કપીસ ઓકે તો આપણે ફિગર દ્વારા સમજવા પ્રયત્ન કરીએ કે ભાઈ અહીંયા હું મેઝર કરું છું આ રીતે ઓકે આ પાઇપ છે મારી તો પાઇપની સેન્ટર એક્સિસ હશે કે નહીં હા તો એ જે સેન્ટર એક્સિસ છે એ આ જે જોસ છે હવે જોસમાંથી પસાર થતું પ્લેન છે ઊભું વર્ટિકલ પેરેલ ટુ ધ લેપટોપ સ્ક્રીન ઇટ મસ્ટ બી પરપેન્ડિક્યુલર ટુ ધ વર્કપીસ એક્સિસ હા આ શું છે વર્કપીસની એક્સિસ છે આ આપણો વર્કપીસ છે આ બ્લેડની થિકનેસ છે રાઈટ ધીસ ઇઝ બ્લેડ તો શું થયું કે પરપેન્ડિક્યુલર રિલેશન થયું કે નહીં આવું કેમ કીધું છે જો આમ નહીં કરો તો રીડિંગ તમને શું મળશે વાળું મળશે ઇટ હેઝ ટુ બી પરપેન્ડિક્યુલર ઓકે રીડિંગ સાચું લેવું હોય તો જે વર્કપીસનું જે રીડિંગ છે આ રીતે ત્રાસો જ રહેવો જોઈએ આ રીતે પરપેન્ડિક્યુલર જે મેજરિંગ જોઝનું પ્લેન છે એ વર્કપીસની સેન્ટર એક્સિસ સાથે શું હોવું જોઈએ નાઇન્ટી ડિગ્રી બનાવતું હોવું જોઈએ ધ કેલિપર શુડ નોટ બી ટ્વિસ્ટેડ ઓર ટ્વિલ્ટેડ હવે આ શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે ટ્વિસ્ટ કરવું એટલે શું કે માની લો કે તમે પાઇપથી મેજર કરી રહ્યા છો પાઇપ તમે પિકઅપ કરી છે પણ હવે તમે એને શું કરો છો આવી રીતે રોટેટ કરો છો ટ્રાય ટુ સી કે મારું જે અહીંયા એરો છે એને સમજો ટ્વિસ્ટ કરો છો ટ્વિસ્ટ કરશો એટલે જોઝની જે ફ્લેટ સરફેસ કોન્ટેક્ટ થતી એની જગ્યાએ એની એજ કોન્ટેક થશે એટલે કે એમ કહી શકાય કે હવે તમે જે ડાયમિન્શન આ માપતા હતા એની જગ્યાએ તમે શું કરો છો બીજું ડાયમિન્શન માપી રહ્યા છો કેમ કે જોની જે થિકનેસ હોય આ જોની થિકનેસ છે એની ધાર ના અડવી જોઈએ એની ફેસ અડવી જોઈએ ફેસ શુડ મસ્ટ કોન્ટેક્ટ રાઇટ પણ તમે ટ્વિસ્ટ કરશો તો એ જ કોન્ટેક્ટ કરશે એન્ડ દેટ ઇન્ટ્રોડ્યુસ ધ એરર ઓકે તો એ રીતે મેઝર કરવાનું નથી ડુ નોટ એપ્લાય અનડ્યુ પ્રેશર કે ભાઈ વધારાનું અનનેસેસરી જોઝ ઉપર પ્રેશર આપવાનું નથી ને તો શું થશે પ્લાસ્ટિક ડિફોર્મેશન થશે એ જોઝ છે સ્લાઇડ થાય છે મીન્સ કેલ ઉપર એ ડિફોર્મ થઈ શકે છે એન્ડ ધેટ રિઝલ્ટ ઇન એરર દેન હેવ અ પ્રોપર સેન્સ ઓફ કોન્ટેક કે જોસ તમે ક્લોઝ કરો અને વર્કપીસને ટચ થયો છે કે નહીં એની તમને ખબર પડવી જોઈએ હા ભાઈ તમે એને ક્લોઝ કર્યું અડી ગયો છે તો વધારે પ્રેસ કરવાનો છે સો ધીસ કમ્સ બાય પ્રેક્ટિસ તમે ફ્રિકવન્ટલી તમે વર્નિયર કેલીપર યુઝ કરો એટલે તમને ક્વિકલી ખબર પડી જાય કે ભાઈ માઇક્રોમીટર સોરી વર્નિયર કેલીપર છે એને ટચ થઈ ગયું છે રાઈટ નાવ યુ મસ્ટ હેલ્ડ પ્રોપરલીન હેન્ડ જે વર્ની કલીપર છે એને પ્રોપરલી પકડવું પડે એવું નહીં કે ફેશનમાં આપણે એક જ હાથમાં પકડીએ જરૂર પડે તો બે હાથનો પણ ઉપયોગ કરવો પડે વર્કપીસ ડાબા હાથમાં પકડો અને જે વર્ની કૅિપર છે એ જમણા હાથમાં પડો પકડો ઇન કેસ વર્કપીસ વેરી હેવી વધારે મોટો છે વજનદાર છે તો એને ટેબલ ઉપર સર્ફ્લે પેડ ઉપર મૂકવો પણ પડે અને જરૂર પડે તો બે હાથનો ઉપયોગ કરીને વર્ની કૅિપરને એક્સપાન્ડ કરીને મેઝરમેન્ટ પણ લેવું પડે સો યુ હેવ ટુ ગ્રીપ ધ વર્નિકલિપર ઇન પ્રોપર મેનર ઓકે